वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ આજે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ પોતાની લીલા સંકેલી અક્ષરધામમાં સિધાવ્યા એ ભગવાન શ્રીહરિનો અંતર ધ્યાન દિવસ છે જગતનો પામર જીવ એ દેહ છોડે એને આપણે મૃત્યુ કહીએ છીએ કોઈ સંત કે ભક્ત દેહ છોડે એને આપણે મુક્તિ કહીએ છીએ પરંતુ ભગવાન મનુષ્ય લીલા સંકેલી આ પૃથ્વી ઉપરથી વિદાય લે છે એને આપણા શાસ્ત્રોમાં અંતર ધ્યાન તરીકે કહેવામાં આવે છે એટલે કે ભગવાન તો સદા પ્રગટ છે જેવી રીતે આપણા મંદિરમાં પડદો પડ્યો મહારાજ તો છે પણ હવે પડદો પડી ગયો હવે મહારાજ બધાને ન દેખાય અંદર જે પૂજારી છે એને જ દર્શન થાય એમ જીવ પ્રાણી માત્રના નયન ગોચર જે પ્રભુ હતા એ પ્રભુએ પોતાની ભક્તિ દ્વારા પોતાના ધર્મ ઉપદેશ દ્વારા અનંત જીવોને કલ્યાણનો માર્ગ બતાવી અને આ પૃથ્વી ઉપરથી મનુષ્ય રૂપે જે દેખાતા હતા એ અંતરહિત થયા અને હવે ભક્તિ દ્વારા પ્રેમ દ્વારા ભક્તો પોતાના હૃદયમાં ભગવાનને સદા પ્રગટ અનુભવી શકે તો આજે એકસો ને ભગવાન શ્રીહરિનો અંતરધ્યાન દિવસ છે ભારતના તમામ મંદિરોમાં આજે મોટા મોટા સમયાઓ મોટા મોટા ઉત્સવો થાય છે આપણે પણ આ શનિવારે ભગવાન શ્રીહરિની આ અંતરધ્યાન તિથિ નિમિત્તે સમયો રાખ્યો છે તો આજે આપણે હરિચરિત્રામૃત સાગરની જે ચાલુ કથા છે તેનું શ્રવણ કરીશું પૂર બીજું તરંગ ત્રેવીસમો ચાલુ કથામાં ફરીવાર રાજા રણજીતસિંહને મળી ભગવાન શ્રીહરિ એને હિતની કલ્યાણની વાત કહી ત્યાંથી વિદાય લઈ અયોધ્યા પધાર્યા ત્યાંથી પ્રભુ શ્યામ પર્વત એટલે અત્યારે જે નેપાળનો પ્રદેશ કહેવાય એ શ્યામ પર્વત તરફ જવા માટે આગળ નીકળ્યા જતા જતા ઘોર જંગલ આવ્યું એવું જંગલ જ્યાં અન્ન કે જળ મળવું પણ દુર્લભ થયું ત્રણ ત્રણ દિવસના ઉપવાસના અંતે પ્રભુનું શરીર ક્ષીણ અને દુર્બળ થવાથી પ્રભુ જમીન ઉપર પડી ગયા આ મહારાજની લીલા છે આમ તો ભગવાન એવા સમર્થ છે એટલા બધા સમર્થ છે એટલા બધા સમર્થ પરંતુ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે સૂર્ય જેવા આકાશમાં છે ને એવા જો પૃથ્વી ઉપર આવે તો કોઈને સૂર્યનું સુખ ન આવે પણ સૂર્યને લીધે બધા બળી જાય વિનાશ થઈ જાય એમ સામાન્ય પામર મનુષ્યજીવોના કલ્યાણને માટે ભગવાન પોતે પોતાનું ઐશ્વર્ય પોતાના વૈભવો એ બધું એક બાજુ પડતું મૂકી અને આ લોકમાં મનુષ્યજીવોના કલ્યાણ માટે મનુષ્ય રૂપે થયા અને મનુષ્ય ચરિત્રો કર્યા કેવા ચરિત્રો ત્રણ દિવસ ભૂખ લાગવાને કારણે શરીર દુબળું થઈ ગયું પડી ગયા ફક્ત ને ફક્ત બસ આ મહારાજની કૃપા છે પોતાના આશ્રિતોને સુખી કરવા માટે જ શ્રીહરિએ તપ કર્યું છે તો હવે પછી પ્રભુને ત્યાંથી જળ પ્રાપ્ત થયું ભગવાન શ્રીહરીએ જળ અંગીકાર કર્યું આગળ એક વડનું વિશાળ વૃક્ષ દેખાણું એની નીચે વિશ્રામ કરવા બેઠા ત્યાં ભૂત ભૈરવો પધાર્યા હનુમાનજી મહારાજે એમનો પરાજય કર્યો અને ત્યાંથી આગળ શ્વેતગીરી જતા ગંગા કિનારે પ્રભુ પધારે છે આ લીલા આપણે આ તરંગમાં સાંભળીશું ઘોર બન બટતર આઈ બેઠે ઘન શ્યા તાકી કહો બાત અબ મેરે સુનને હામ ઉત્તમ રાજાએ મુક્ત મુનિને પ્રાર્થના કરી ઘોર વનમાં વડલાના વૃક્ષ નીચે આવીને શ્રી ઘનશ્યામ વર્ણી બેઠા છે હવે તે પછીની વાત મને કહો મને તે વાત સાંભળવામાં ઘણો ઉત્સાહ છે આવું જ્યારે ઉત્તમ રાજાએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું ત્યારે તેઓ અત્યંત પ્રેમમગ્ન થઈને કહેવા લાગ્યા હે ઉત્તમ રાજા તમે સાંભળો તમે જે મને પૂછ્યું તે હવે કહું છું શ્રીહરિના બધા ચરિત્ર એવા છે કે તે સાંભળવાથી ઘણો જ આનંદ વધે છે આશિત ભગત મંતવ્ય આપ્યું તમે જે વાતમાં ભગવાનનો સંબંધ છે એ વાતમાં જ જીવને શાંતિ થાય છે આપણા સંતોએ કરેલી આ વાત છે ભગવાનના સંબંધની વાત સુખ આપે છે ભગવાન સંબંધ વિનાની વાત લાગે છે કદાચ સુખ આપનારી પણ સુખ નહીં આપે તમે લખો માપે તો વધારે યાદ રહેશે બંધનનું કારણ શું કેટલી સરસ વાત ગઈકાલે હતી ને બંધનનું કારણ ભગવાન સિવાયની બીજી આશાઓ છે આશા ઈચ્છા આસક્તિ કામના લાલસા એ જ જીવને દુઃખનું કારણ છે અપેક્ષાઓ બંધન કેમ નથી છૂટતું ભગવાન સિવાયની ઈચ્છા આશા આસક્તિ અપેક્ષા આકાંક્ષા લાલસા કામના કેમ નથી છૂટતી એનો જવાબ જીવે ભગવાન સિવાય બીજી ઘણી જગ્યાએ સુખ માની લીધું છે ત્રીજો પ્રશ્ન બંધન કેવી રીતે છૂટે સ્ત્રી અને ધનથી દૂર રહેનારા જગતને ન ચાહનારા એવા શુદ્ધ સંત મળે તો જીવને સંસારના બંધનથી છોડાવે ભગવાન શ્રીહરીની આ કથા એટલે મુક્તિની કથા છે ભગવાન શ્રીહરિની આ વન વિચરણની કથા વન એટલે જંગલ જ્યાં ભયાનક પ્રાણીઓ હોય હિંસક અને ક્રૂર પ્રાણીઓ હોય એવું જંગલ આ સંસારે જંગલ છે એટલા માટે સંસારને ઉપમા બે જ આપવામાં આવી છે શાસ્ત્રોમાં કા ભવાટવી અટવી એટલે જંગલ ભવ એટલે સંસાર આ સંસાર એ જંગલ છે અથવા તો ભવસાગર સમુદ્ર ખારો છે એનું પાણી પીવામાં નાવામાં ધોવામાં ક્યાંય કામ ન લાગે એમાં સંસારનું પાણી છેલ્લે તો ખારું જ છે ગમે એટલું મીઠું લાગતું હોય ગમે એટલું સારું લાગતું હોય ગમે એટલી સફર મારો પણ છેલ્લે તો આ પાણી પીવામાં કામ લાગવાનું નથી નથી ને કોઈની પ્યાસ ખારું પાણી ક્યારેય બુજાવી શકે ખૂબ સરસ ચરિત્ર આવે છે અત્યંત ભયંકર વન જોઈને શ્રીહરિએ વાયુપુત્ર હનુમાનજીને સંભાળ્યા તેથી મહાબળવાન હનુમાનજી બટુકના જેવા વેશમાં આવીને બેસી ગયા હનુમાનજી આવીને શ્રીહરિના ચરણોમાં પડ્યા તેમના મનમાં આ જ ઘણો આનંદ ઉત્સવ છાયો હતો આસો માસની સુધી આઠમની તિથિ હતી મિસ્ટેક લાગે છે પછી જોઈ લઈશ આ થોડી રાત ઘણી ભયંકર જણાતી હતી કારણ કે શાસ્ત્રોની વાત આપણે જાણતા હોઈએ એટલે પણ ટૂંકમાં આઠમની તિથિ હતી અને કૃષ્ણ પક્ષની તિથિ હતી સત્સંગી જીવન પ્રમાણે તેમાં એ પાછલી રાત ઘોર અંધારી હતી ચારે બાજુ સિંહ હુંકારા કરતા હતા તેથી વન ઘણું ભારે ભયંકર લાગતું હતું ડરાવી દે એવા અપાર ભૂતો ઘૂમતા હતા અપાર વાનરો ભયાવહ રીતે બોલતા હતા અનેક વૈતાલ અને વૈતાલી નાચતા હતા વનમાં હોહોકાર થતો હતો અનેક ટીડ તથા તમરા બોલતા હતા આકાશમાં ઘનઘોર મેઘગર્જના થતી હતી અંધારી આઠમની રાત હતી ઘનઘોર અંધારું છવાયું હતું એમાં બિહામણું જંગલ હતું હિંસક પ્રાણીઓની ચારે બાજુ ગર્જનાઓ સંભળાતી હતી અને એમાં મેઘલી રાત પાછી આમ શ્રાવણવદ આઠમનો દિવસ સત્સંગી જીવન પ્રમાણે એટલે મેં કહ્યું ને કે આમાં કદાચ કંઈક પ્રેસ દોષ લાગે છે શ્રાવણવદ આઠમનો દિવસ એટલે આકાશમાં બરાબર વાદળો ચડ્યા છે ધડાકા ભડાકા વીજળીઓના થઈ રહ્યા છે મેઘ ગર્જનાઓ સંભળાઈ રહી છે આકાશમાંથી પણ ગર્જના જંગલમાંથી ચારે બાજુ ગર્જના અને જંગલના સિંહનો સ્વભાવ હોય આકાશમાં મેઘ ગરજે ને એટલે જંગલની એક એક ગુફાઓમાંથી સિંહ પણ ગર્જના કરે એ સહન ન કરી શકે મારા સિવાય ગર્જના કરનાર છે કોણ સરસ વર્ણન છે આવું બિહામણું જંગલ હતું चलत बिजोरि ठोरहि ठोरा गगन गरज करतहि घन घोरा नीर लगे एक धारा नदीपुर चले नहीं पारा चलत बिजोरि ठो र ठोरा गगन गरज करतहि घन घोरा મેઘગ હતી ઠેકાણે વીજળીના જબકારાઓ થતા હતા એક ધારો વરસાદ વરસવા લાગ્યો નદીમાં પૂર આવ્યો અનંત યક્ષો રાક્ષસો રાક્ષસીઓ અને બળવાન દાનવો અને દેત્યો

તે પોતાની સાથે ઘણા ભૂતોને અને પિસાચોને લાવ્યો હતો એક બાજુ હનુમાનજી મહારાજ છે ને એક બાજુ આ ભૈરવ છે બંનેમાં બળ અને શક્તિ છે અપાર કાળ ભૈરવ એ શિવજીનો દૂત છે અને હનુમાનજી એ શ્રી રામ દૂત છે એમ કહી શકાય એક સાત્વિક શક્તિ છે તામસ શક્તિ છે પણ સમજવા જેવી બહુ સરસ આમાં એક વાત એટલે વચ્ચે કહી દઉં આગળ પણ પ્રસંગ આવ્યો હનુમાનજી મહારાજને જેવી રીતે શ્રીજી મહારાજ રોજ હનુમાનજીના દર્શન કરવા જતા અયોધ્યામાં હતા ત્યારે હનુમાન ગઢીએ એવી જ રીતે હનુમાનજીને પણ રોજ બાલપ્રભુ ઘનશ્યામના દર્શન કરવાની એક પ્રતિજ્ઞા હતી ટેક હતી કારણ કે હનુમાનજી મહારાજને ખબર છે આ ભગવાન છે આ પરબ્રહ્મ છે વિચરણ કરવા જ્યારે નીલકંઠ વર્ણિ નીકળ્યા છે ત્યારે પણ હનુમાનજી મહારાજ પાછા પધાર્યા છે પણ મહારાજે આજ્ઞા કરી અમે સંત છીએ એમાં પણ અમે અત્યારે વિચરણ કરવા જઈએ છીએ તો ત્યાગીની સાથે સેવક શોભે નહીં અમે તમારા જેવા સેવકને જોડે લઈને પછી ત્યાગ કરીએ અને જંગલમાં વિચરણ કરવા જઈએ તપ કરવા જઈએ તો આ કંઈ ત્યાગ કે તપ ન કહેવાય અત્યારે નહીં એકાદશી આવતી હોય તો ત્રણ દિવસથી તૈયારી ચાલે શું બનાવશું ફરાળી બટાકાવાડા ફરાળી ઇડલી ફરાળી ઢોકળા અગિયાર રસ હોય એમાં અગિયાર રસ બનાવે અને પાછા અગિયાર વાર જમે અને તોય સાંજે કે સ્વામી આજે એકાદશી અઘરી બહુ પડી લો શું કે તમે કરો છો એટલે અમે હમણાં વિચરણમાં ગયા તે હરિભક્તના ઘરે એમણે કહ્યું સ્વામી આ બે દીકરાને કહો એકાદશી કરતા નથી એટલું નિયમ આપો તમે માણ માણ સમજાવીએ છોકરા એક જ એક જ જીદ પકડીને બેઠા કે સ્વામી અગિયારસે બહુ અઘરું પડે ભૂખ્યા નથી રહેવાતું ભોલા માણસ ભૂખ્યા ક્યાં રહેવાનું છે હવે તો કેટલી વસ્તુ અગિયારસ ના દિવસે ખાવા મળે છે અનાજ ન ખાઈએ એ પણ ત્યાગ છે વિહિત ભોગ આ એકાદશીનું વ્રત હોય આવતીકાલે જ એકાદશી છે ને એકાદશીનું વ્રત હોય ગઈકાલે હરિજયંતિ હતી હરિજયંતિનું વ્રત છે ચાતુર્માસ આવશે ચાતુર્માસના વ્રતો છે નિયમો છે આપણને એક વસ્તુ શીખવાડે છે શું કે જીવનમાં કંઈક છે છતાં પણ એને છોડીને કેમ જીવી શકીએ છીએ કે નથી જીવી શકતા આ જોવું જોઈએ સમય તો એક દિવસ આવવાનો જ છે બધું છોડવાનો પણ ત્યારે દુઃખી થઈને છોડવું એના કરતાં સમજીને અત્યારે છોડવાની એક આદત પાડવી સમજીને ભગવાનને રાજી કરવા માટે છોડવાનો અભ્યાસ કરવો એનું જ નામ તપ જાણી જોઈને કષ્ટ સહન કરવું એને સંસ્કૃતમાં તપ કહેવાય જાણી જોઈને કષ્ટ સહન કરવું ભગવાનને રાજી કરવા માટે ભગવાનની આજ્ઞા પાળવા માટે હનુમાનજીને મહારાજે ના પાડી પણ મહારાજે હનુમાનજીની ખૂબ ઈચ્છા એટલે ભલામણ કરી અમે યાદ કરીએ ત્યારે આવજો આ ભયાનક જંગલમાં નીલકંઠ પ્રભુએ હનુમાનજીને યાદ કર્યા તમે જોયું જે બાલ પ્રભુ ઘરને પરિવારને સંસારને આખા જગતને છોડી નીકળ્યા છે સદગુરુ નિષ્કુળાંદ સ્વામીએ તો નોંધ લીધી ત્યાગ વૈરાગ્ય જેના વખાણ ભગવાનનો ત્યાગ એવો ત્યાગ હતો સ્વામી કહે એને એ ત્યાગનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો જ નથી એવા ભગવાન શ્રીહરિ હનુમાનજીને યાદ કરે છે રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે એક સરસ વાત લખી છે ભરતસરીસ કોમ સને જગજપ રામ રામ જપ જે આ જગતમાં ધન્યમાં ધન્ય કોઈ વ્યક્તિ હોય તો સંત ભરત છે શા માટે જગત રામ રામ કરે જગત રામને યાદ કરે પણ રામ પણ જેને યાદ કરે એ તત્વ એનું નામ ભરત આપણા ગુરુજી ખૂબ સરસ ઘણી વાર સભામાં વાત કરે છે મેં તો સાંભળી છે એટલે ગુરુજી એમ કહે આપણે ભગવાનને યાદ કરીએ છીએ ને એ ભક્તિની શરૂઆત છે પણ ભગવાન આપણને યાદ કરે ને આ ભક્તિની પૂર્ણાહુતિ આપણે ભગવાનને યાદ કરીએ સારી વાત છે કરવા જ જોઈએ પણ એ હજી આપણી કાચી ભક્તિ છે પણ ભગવાન જ્યારે યાદ કરે એક કહે નિષ્કુળાનંદ શું કહીએ રે એ જન જોઈ હરી હરખે છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પણ એમ કહે એવા ભક્તને એવા સંતને જોઈને ભગવાનની છાતી પણ ગજ ગજ ખીલે ગજ ગજ ફૂલે ભગવાન પણ ફૂલાતા ફરે છે ને મારો ભક્ત ધન્ય છે મારા ભક્તને આવા ભક્તો ઇતિહાસમાં થયા એ બધા ભક્તોમાં ઉત્તમ આદર્શ ગણાતા હોય તો એ ભક્ત છે હનુમાનજી જાણો છો ને હનુમાનજીની સેવા હનુમાનજીનું બ્રહ્મચર્ય હનુમાનજીની પતિવ્રતાની ટેક અરે હનુમાનજી જ્ઞાની છે તમે નથી સાંભળ્યું હનુમાનજી મહાન વિદ્વાન છે સંસ્કૃતના પ્રકાંડ પંડિત શાસ્ત્ર તમે વાંચો હનુમાનજી પ્રકાંડ વિદ્વાન છે એટલું જ નહીં હનુમાનજી ખૂબ સારા સંગીતકાર છે આજે પણ શાસ્ત્રીય સંગીતની પરંપરામાં હનુમાનજીનું સ્થાન એક સંગીતજ્ઞ તરીકે સચવાયેલું છે બધી કળામાં નિપુણ બધા બધા સદગુણોથી ભરપૂર જેનું સંપૂર્ણ જીવન કહેવાય ને એવા ભક્ત એવા સંત એ હનુમાનજી છે ભગવાનની આજ્ઞા થઈ તો આવ્યા ભગવાનને આજ્ઞા કરી તો એક બાજુ ખૂણામાં બેસી ગયા સાચો ભક્ત એ જ છે જેમ ભગવાન શ્રીહરિએ બે દિવસ પહેલા આપણે કથામાં સાંભળ્યું હતું કે જેમ પવનના લેરખે પવનના લેરખે જેવી રીતે પરણ પાંદ હલે છે એવી રીતે અમે અમારું સંપૂર્ણ જીવન ભગવાનની ઈચ્છામાં સોંપી દીધું છે ભગવાનની ઈચ્છા હશે તો અમે આવીશું રણજીતસિંહ રાજાને કહ્યું ને ભગવાનની ઈચ્છા હશે તો અમે મળીશું ભગવાનનો ભક્ત જે કરે એ ભગવાનની આજ્ઞાથી કરે અને જગતનો જીવ જે કરે પોતાના મનનું ધાર્યું કરે આ હરિચરિત્રામૃત સાગરમાં અમુક અમુક વાત એવી આવે છે તમે જેમ ડાયરીમાં લખો છો ને એમ હું પણ લખું છું એવી વાત છે લખવા જેવી એક જ વાત સમજાઈ જાય ને એક જ વાત તો આપણા સત્સંગનું બધું જ સમજાઈ જાય ભગવાન શ્રી હરિ હરિચરિત્રામૃત સાગરમાં બોલ્યા છે મનનું ધાર્યું ન કરવું મનનું ધાર્યું ન કરવું તે જ સાચી સામર્થી છે અને એ જ મોટી કળા છે અને તે જ સૂક્ષ્મ બુદ્ધિ છે મોટી સામર્થિ કઈ આશીત ભગત મનનું ધાર્યું ન કરવું અને આપણે મોટા મોટી સામર્થિ કઈ માની છે થઈ ગઈ દાદા વાત ચોખ્ખી મોટા મોટી કળા કઈ પોતાના મનનું ધાર્યું છોડવું મનમાં ઈચ્છાઓ જાગી છે મનમાં કોઈક વસ્તુ પામવાની આગ સળગે છે એને ઠારી નાખવી પોતાના મનનો કંટ્રોલ કરી લેવો પોતાના મનનું ગુલામ ન થવું મનનું ધાર્યું ન કરવું એ જ સાચી સામર્થ્ય છે એ જ મોટી કળા છે અને તે જ સૂક્ષ્મ બુદ્ધિ છે અને અત્યારની દુનિયાના મતમાં તો પોતાનું ધાયરું કોઈ પણ રીતે કરવું કોઈને ઉઠા ભણાવીને કરવું કોઈને ખોટું રમાડીને કરવું એ જ બુદ્ધિનું એ જ બુદ્ધિનું કામ લોકો કરે છે ને બુદ્ધિવાળા માણસો બુદ્ધિનો ઉપયોગ શું કરે છે ઉઠા ભણાવવા માટે સરકારને છેતરી ટેક્સ બચાવી લે માણસોને છેતરી પૈસા વધારે પડાવી લે મહારાજ ના પાડે છે જેણે પોતાનું મનનું ધાર્યું છોડ્યું છે ને એ તત્વ એટલે મુક્તાનંદ સ્વામી જેણે મનમાં સ્વપ્નમાં સંકલ્પથી પણ નથી કર્યું એવું તત્વ એટલે ગુરુદેવ મુક્તાનંદ સ્વામી એવું તત્વ એટલે પ્રેમાનંદ સ્વામી એવું તત્વ એટલે હનુમાનજી મહારાજ એવું તત્વ એટલે મીરાબાઈ આ એવા સંતો છે એવા ભક્તો છે સૂર્ય ને ચંદ્ર જ્યાં સુધી રહેશે આ પૃથ્વી જ્યાં સુધી રહેશે આ બ્રહ્માંડ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મેચલેસ અનપેરેલડ એનો રેકોર્ડ કોઈ તોડી નહીં શકે હનુમાનજી મહારાજે મનનું ધાર્યું કર્યું ક્યાંય કર્યું તમે ઇતિહાસમાં તો જુઓ દેખાય મુક્તાનંદ સ્વામીને મહારાજ પૂછે સ્વામી આ શું છે સ્વામી કે રૂમાલ મહારાજ કે સ્વામી રૂમાલ નહીં આ તો તલવાર છે હા મહારાજ તમે કહો છો તો તલવાર બધા સંતો ખડખડાટ હશે આસપાસ સભા હશે સભામાં બધા વાતોચીતો કરવા લાગ્યા મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો સ્વામી તો જાણી ગયા અરે મહારાજ રૂમાલનું રૂમાલ નામ પાડનાર પણ તમે છો અને તમે ધારો તો રૂમાલનું નામ રીનેમ થતા તરવાર થતા કંઈ વાર ન લાગે એટલે મહારાજ તમે જે કહો છો ને એ જ બરાબર છે મુક્તાનંદ સ્વામીનો જવાબ કોઈ ના પાડી શકે ખરા ના પાડી શકે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ એક જ છે કોણ જેના હાથમાં રૂમાલ છે જે ભગવાન છે હનુમાનજી મહારાજના જીવનમાં એક ખૂબ સરસ નાની વાત વચ્ચે કહી દઉં માંગરોળ ગામમાં શ્રીજી મહારાજ પધાર્યા એક એટલા સારા મુખ દર્શન કરવા આવ્યા ભગવાન છે એમ જાણીને સભામાં બેઠા આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી હા આજે શ્રીજી સ્વામી વિરહના પદ ગાતા હતા ને કેવા પ્રેમાનંદ સ્વામીના પદો શ્રીજી સ્વામીએ ગાયા એ પ્રેમાનંદ સ્વામીની નાભીમાંથી જ્યારે શબ્દો નીકળ્યા હશે ત્યારે કેટલી કરુણતા એમાં ભરી હશે એક એક શબ્દો તો તમે સાંભળો ભગવાનના દર્શન કરતાની સાથે પેલા મુમુખ સુને એવો આત્મા ચોટી ગયો એવો આત્મા ચોટી ગયો જેમ ચુંબકને જોઈ લોઢું ખેંચાવા લાગે એમ આનો પ્રાણ ખેંચાવા લાગ્યો આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી સભાપતિ ગઈ મહારાજથી નજીક આવી પ્રાર્થના કરી મહારાજ તમારા ચરણોમાં રાખો તમારો સેવક બનાવો તમારો સાધુ કરો મહારાજના પગે ચોટી પડ્યા મહારાજ હસતા હસતા કે શા માટે સાધુ થવું છે બસ પ્રભુ હવે કોઈ ઈચ્છા જ નથી હવે તમે જ છો મારા માટે જે છો તે મહારાજ કહી અમે કહીએ એમ કરશો હા મહારાજ સાંભળો અમારું ધારું કરવું છે હા મહારાજ અમે કહીએ એમ જ કરશો હા મહારાજ ચાર વાર શ્રીજી મહારાજે કેટલી વાર ચાર વાર શ્રીજી મહારાજે કહ્યું અમે કહેશું એમ કરશો અમારું ધારો કશો મનમાં ઈચ્છાઓ જાગશે મનમાં તરંગો ઉઠશે છોડી દેશો મહારાજ હવે તમારે માટે કોઈ વસ્તુ અશક્ય નથી તમે જેમ કેશો એ બધું જ કરીશ પણ સાધુ કરો ચરણોમાં રાખો દાસ તમારા એ દાસનો મુને રાખો નાથ હજોર એ રાખો નાથ હજોર તે સાંભળજો શ્યામ જરોર એ વર માંગુ છો તમારા ચરણોમાં રાખો પ્રભુ બસ મહારાજે દીક્ષા આપી હરિહરિયાનંદ સ્વામી નામ પાડ્યું સાધુ થયા આ બાજુ થોડા જ દિવસોમાં ભગવાન શ્રીહરિએ પોતાની લીલા સંકેલી ભગવાન શ્રીહરિ અક્ષર ધામમાં ગયા ભગવાનમાં અતિશય વાળો આ મુકશું ભગવાનની મૂર્તિને જોઈને જીવનારો એ જેવો છો તારા મુખડાને જોતે હૈડાના હાર પ્યારા નથડેનો મોતી જેવો છુર શેલા તારા મુખડાને જોતે આમ મૂકશું એક તો પોતાને પ્રિયમાં પ્રિય વસ્તુ મળે અને થોડી વારમાં એ વસ્તુ ગુમાવવાની થાય તો કોને દુઃખ ન થાય એટલો બધો એને આઘાત લાગ્યો ખૂણામાં બેસી રહે આખો દિવસ ભગવાનની એ મૂર્તિ મહારાજના એ ચરિત્રો ભગવાન શ્રીહરિના એ લટકાવો ભગવાન શ્રીહરીની એ વાતો ભગવાન શ્રીહરીની એ ક્રિયાઓ ભગવાન શ્રીહરિની એ ચેષ્ટાઓ આખો દિવસ સંભાળ્યા કરે આમ બોલતા આમ ચાલતા આમ બેસતા આમ ઉઠતા આમ કોઈને બોલાવતા આમ ખેસ બાંધતા આમ પીરસતા આમ ભેટતા એક એક ક્રિયાઓ યાદ કર્યા કરે મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું છો અવતારના અવતારે જીવન જાણું છું મહાસમર્થ છો મહારાજ જીવન જાણું છું એ વળી આપે રાજાધિરાજ જીવન જાણું છું મૂર્તિને જીવન માનનારા મૂર્તિને જીવનનો સોર્સ માનનારા મૂર્તિને જીવનનો આધાર માનનારા એવાય હું મૂકીશું આખો દિવસ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ખૂણામાં બેસે માનસી પૂજા કરે તો બંને આંખમાંથી આંસુની ધાર પાંચ વાર દરરોજ રડે થોડો દિવસ થોડો સમય જાય એના મનમાં વિચાર આવે મને શ્રીજી મહારાજે ચાર વાર કહ્યું હતું અમારું ધાર્યું કરવું છે અમારું ધાર્યું કરવું છે અમે કહીએ એમ કરવું છે પછી મને સાધુ કર્યો હું કેવો મૂરખ એક પણ વાર શ્રીજી મહારાજને પૂછી ન શક્યો કે મહારાજ તમારી શું ઈચ્છા છે મારી પાસે શું કરાવવું છે તમે કહ્યું તો ખરું તમારી કઈ ઈચ્છા હોય તો કહેજો સાધુ પાસે આપણે આવીએ હાથ જોડીએ સંતોને કહીએ સ્વામી કઈ કહેવા જેવું હોય તો કેજો જગના જીવન અમને પોતાના જાણીને કહેવું ઘટે તે કહો કહો રાજ મારે રે મંદિરે તમે રહો રહો હેરાજ મારે રે મંદિરે તમે રહો રહો મનમાં અફસોસ થયા કરે એક વાર ગોપાળંદ સ્વામી પાસે આવી સ્વામીને પ્રાર્થના કરી મારે એ કેવું છે મારે જે વાત કરવી છે હનુમાનજી જેવા ભક્તની મારે જે વાત કરવી છે હનુમાનજી શા માટે મહાન ભક્ત કહેવાયા ભક્તિ તો ઘણાએ કરી મનસ્વાદે માળા ફેરવે અને ગળા સ્વાદે ગાય મનસ્વાદે માળા ફેરવે અને ગળા સ્વાદે ગાય કોઈ કોઈને પૂછે નહીં તો કલ્યાણ કેમ થાય આપણા મનમાં આવે તો આપણે એકાવન માળા કરી નાખીએ અને મનમાં ન હોય જો કોઈ એક માળાનું કીધું તોડી નાખીએ આપણું આવું કામ બધું આપણે આપણા મનના રાજા મોજ આવી ગઈ તો આપણે ભોજ રાજા બની જઈએ અને મોજ ઉતરી જાય તો ગાંગોતેલી આવું કામ આપણું અભી બોલા અભિફોક રાત ગઈ ને બાદ ગઈ આજે ભગત તો કાલે મનનું ધાર્યું છોડવું ને આશીત ભગત એ મોટા મોટી સામર્થિ કોણ બોલે છે કોણ બોલે છે જો બીજું સમજાય કે ન સમજાય આ વાત હું એટલા માટે કહું છું ઘોળી ઘોળીને ઘૂટી ઘૂટીને તમારે એને અમારે આટલું જ શીખવાનું છે એટલે કહું છું મનનું ધાર્યું ન કરવું એ જ મોટી સામર્થ્ય એ જ મોટી કળા અને એ જ સૂક્ષ્મ બુદ્ધિ આપણી માન્યતા તદ્દન આના કરતા ઉલટી છે આપણું ધાર્યું કોઈક પાસે એન કેન પ્રકારે અવળું સવળું કરીને કરાવી લેવું તો આપણે શું માનીએ આપણી જાતને હું બુદ્ધિવાળો છું કોઈક કામ થતું ન હોય એની પાસે કોઈક માણસ જઈ આટી ઘૂટીમાં લઈ અને દબાવીને ગમે એમ કરીને એની પાસે કામ કઢાવી લઈ આપણે શું માનીએ ખરેખરો બાજીગર કળાવાળો માણસ છે કોઈથી સીધો ચાલતો પણ સીધો કરી દીધો એના કુંડાને પકડી લે ને ઘણા લોકો કળા નાગને પકડી લે મદારી એમ ઘણા માણસો એવા હોય ગમે તેવો સીધો કોઈથી ન ચાલે નથી થઈ જાય કળા માનીએ ને આપણે એ કળા નથી એ સામર્થ્ય નથી એ બુદ્ધિ નથી કદાચ આ લોકમાં ચાલી જાય પણ ઉપરના લોકોમાં નથી ચાલતું મનનું મૂકે ભગવાનની મૂર્તિમાં રસ બસ રહેનારા આ સાધુ મનમાં દુઃખ થાય ગોપાળાનંદ સ્વામી પાસે જાય સ્વામીને પ્રાર્થના કરે સ્વામી મહારાજે કહ્યું છે એ સાધુ વરણી પાળા લેજો રે ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જો રે સ્વામી તમારી આજ્ઞામાં રહેવા મહારાજની આજ્ઞા છે મહારાજને તો પૂછી ન શક્યો મહારાજની શું મરજી મહારાજની શું ઈચ્છા એને શું અમારી પાસે કરાવવાનું નક્કી કર્યું હશે સ્વામી તમે અમને કહો તમારામાં રહીને મહારાજ બોલે છે આવા ચાર પાંચ પ્રસંગ છે સંતોના ગ્રહસ્થોને તો આ વાત સમજવી બહુ અઘરી છે કારણ કે તમે તો મનને આગળ રાખીને જ ચાલો છો સંત થાય એટલે મનને મૂકીને સાધુ થવાનું એટલે એ સંતોના લેવલના જે હરિભક્ત હોય કે સંત હોય એ આ વાતને સમજી શકે ત્યારે ગોપાળંદ સ્વામી આવીને આવી વાત ધ્યાનના અંગવાળા સિદ્ધાનંદ સ્વામી અતિ સમર્થ સંત થયા એમની પણ આવી વાત છે આ હરિહર્યાનંદ સ્વામી ગયા ગોપાળંદ સ્વામીએ કહ્યું સાધુ તમે મહારાજને પૂછ્યું નહીં ને પણ મહારાજની મરજી હું જાણું છું કઉ આ ખૂણામાં બેસી ધ્યાન કરવું એ મહારાજની મરજી નથી તમારા જેવા સાધુ ખૂણામાં બેસશે તો એકનું કલ્યાણ થશે અને તમારા જેવા સાધુ ગામડાઓમાં જશે કથાવાર્તા કરશે તો અનંતના કલ્યાણ થશે તમને ત્રીસ સાધુ આપું છું આટલું મોટું મંડળ લઈ તમે ગામડે ગામડે જાઓ ભગવાનની વાતો કરજો અને એ સમયમાં એવું કહેવાય નામ ધર્માદાની જે પ્રથા ધર્માદો હરિભક્તો પાસેથી લેવાની જે વાત કે આપણે મહારાજના છીએ મહારાજનું કાર્ય એ આપણું કાર્ય છે આ મંદિરો એ આપણા મંદિરો છે નામ ધર્માદો ઉઘરાવાની શરૂઆત હરિહરિયાનંદ સ્વામીએ કરી જૂનાગઢ દેશ ધોલેરા દેશ ગઢડા દેશ એના એક એક ગામડે જાય એવી મૂર્તિની વાતો કરે હરિભક્તો પણ એવા બળ્યા હતા અને હરિભક્તોને મંદિર સાથે મહારાજના કાર્ય સાથે સત્સંગ સાથે એવી આત્મીયતા કરાવી એવી આત્મીયતા કરાવી કે તમે તમારી પાસે જે છે એમાંથી આ મંદિરો આ મહારાજનું કાર્ય એનું જો જતન કરશો આ મંદિરો હશે આ સત્સંગના ક્ષેત્રો હશે તો સત્સંગ આગળ ચાલશે નકર નહીં ચાલે અને પછી મહારાજની આજ્ઞા હતી શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞા તો કરી દીધી હતી પણ એ આજ્ઞા જમીન ઉપર લાવનારા શબ્દોમાંથી વાસ્તવિક ક્ષેત્રમાં લાવવાના સૌથી પ્રથમ જે સંત ગણાય છે સત્સંગમાં એ કયા સંત સ્વામી ધર્માદો આપવો જોઈએ આ આ તમારો ભાગ ભાગ નથી તો દેવનો છે આપણા સંતોએ તો કીર્તનમાં લખ્યું છે કે દેવનું ધન ઘરમાં રાખે ચોરી છે લખ્યું છે શાસ્ત્રોમાં કેટલા બધા શાસ્ત્રોમાં એનો મહિમા છે વર્ણન છે પણ સત્સંગમાં પ્રથમ આ કમર કસનારા સંત પણ ક્યારે એને મનનું ધાર્યું છોડી દીધું ધ્યાનનું અંગ હતું એ ગોપાળાનંદ સ્વામીની રૂચિ જોઈ અને ધ્યાન કરવાનું છોડી સત્સંગમાં આવ્યા ગામડામાં ફર્યા અનંત જીવોનું કલ્યાણ કર્યું ભગવાનને બસ આ જ મહારાજનો એક સ્વભાવ હતો પેલી ઘોડી હતી એને પાટું માળવાની બહુ આદત હતી શ્રીજી મહારાજ બેઠા ત્યાં એક લાંબુ લાકડું લઈ અને ઘોડીના જમણા પગે ડાડે એવો એવો પગ ઉલાળે પાટું મારે તો બીજા પગે ઉલાળે એ પગ ઉછાળે પાટુ મારે ત્રીજા પગે અડાડે એ પગ ઉછાળે પાટુ મારે ચોથા પગે અડાડે આમ શ્રીજી મહારાજ સવારના બેઠાતા સાંજ સુધી મહારાજ અડાડ અડાડ કર્યા હરિભક્તો કે મહારાજ જમવા મહારાજ ક્યાં જ જમવું નથી પણ મહારાજ આ શું કરો છો મહારાજ કે મારી આ લીલા છે પણ કઈ લીલા બસ અમે બધાનો સ્વભાવ છોડાવીએ છીએ આ ઘોડીનો કેમ ન છોડાવીએ સાંજ સુધીમાં ઘોડી એવી થાકી ગઈ એવી થાકી ગઈ ચારમાંથી ગમે તે પગે લાકડું અડાડે તો એકે પગ ઊંચોય ન કરે આ જીવના આવા સ્વભાવ પડી ગયા છે અને હારા પડ્યા હોય તો હજી સારું ખોટા પડી ગયા છે માટે મનનું ધારું મૂકવું એ મોટી કળા છે હનુમાનજીનું જીવન તમે જુઓ મુક્તાનંદ સ્વામીનું તમે જીવન જુઓ દાસત્વ પણ કેવું દાસત્વ પણ દાસ કોણ થઈ શકે જે મનનું ધાર્યું છોડે એ જ દાસ થાય ને એ જ દાસ થઈ શકે ભગત એટલે હનુમાનજી મહારાજ એવા છે સેવામાં રોકાયા છે અને એવામાં બન્યું એવું કે કાળ ભૈરવ આખી જમાત લઈને ત્યાં આવ્યો છે ચારે બાજુ હાહાકાર થવા લાગ્યો છે પણ વરણી નીલકંઠ પ્રભુ રંચ માત્ર પણ વિચલિત નથી થયા રંચ માત્ર પણ ચલાયમાન નથી થયા તે સમયે ત્યાં એક ભયંકર ભૈરવ આવ્યો તે પોતાની સાથે ઘણા ભૂતોને અને પિસાચોને લાવ્યો હતો તેની સાથે આવેલી ડાકણ સાકીની પિસાચીણી અને ભૈરવીનો તો કોઈ પાર જ ન હતો સળગતા અંગારા જેવી તેની આંખો લાલ લાલ દેખાતી હતી દરેકના હાથમાં ત્રિશૂળ ધારેલા હતા તે બધા ભયંકરને કદરૂપા હતા મહાન પાપમય દુઃખ ભરેલા કુવા જેવા હતા તેમાં ભૈરવ અત્યંત ભયંકર કાળો કાળો ઊંચો આકાશમાં વધેલો વિકરાળ લાગતો હતો તેનું વિકરાળ મોઢું ફાડેલું હતું તેમાં દાંત ઘણા લાંબા દેખાતા હતા પશુ પંખીઓ અને મનુષ્યોને ભરખીને તે સમયે આવ્યો હતો હજારો દેવીઓની સાથે તે વડની પાસે આવ્યો તેનું બધું શરીર લોહીથી લથબથ્થું હતું તેની ચારે બાજુ ઘણી દુર્ગંધ ફેલાતી હતી તેણે આવતાની સાથે તત્કાળ અત્યંત ઉગ્ર પડકારો કર્યા માનો એ મૂર્તિમાન કાળ ન હોય તેને દેખતાની સાથે બધા વૃક્ષોને પહાડો ધ્રુજી ઉઠ્યા ભૈરવની સાથે બધા ભૂતોની સેના હતી તેણે કેટલાય પશુઓ અને પંખીઓને મારીને ઉઠાવેલા હતા ભૈરવ અને બધા ભૂતો તે વડના ઝાડમાં કાયમ રહેતા હતા અને તેથી જ ત્યાં વરણીને દેખીને તેઓ અત્યંત કોપ્યા આ ભૈરવનો વટવૃક્ષમાં નિવાસ બીજાઓને માટે ત્રાસરૂપ હતો જે અહીં આવતા તેઓને તે નાશ કરી નાખતો તે ભૈરવ પોતાનો ખોરાક લેવા ગયો હતો અહીં પહોંચતાની સાથે જ તેણે ભયંકર ત્રાડ મારી તેના અવાજને સાંભળીને બધા જ જંગલના પ્રાણીઓ તે જગ્યા છોડીને ભાગી ગયા એટલે હનુમાનજી દોડીને તેની સામે આવી ગયા હનુમાનજીએ અત્યંત જોરદાર કિલકાર કર્યો હનુમાનજીનો શબ્દ સાંભળી અપાર ભૂતો અને પ્રેતો તે સમયે દસે દિશાઓમાં ભાગી ગયા અને તે ધ્વનિ વન પર્વત અને આકાશ સુધી તરફ છવાઈ ગયો શ્રીહરી ધ્યાનમાંથી જાગી ગયા લેસ માત્ર પણ ડર્યા નહીં જેવા બેઠા હતા તેવા જ શાંત ભાવે નિધડક બેસી રહ્યા તેમને જોઈને તે ભૈરવને ઘણો જ ક્રોધ વ્યાપી ગયો શા માટે ક્રોધ વ્યાપ્યો કે મારી ત્રાળથી આખું જંગલ ધ્રુજી જાય પણ આ નાનો એવો છોકરો ડરતો નથી હા આપણે એક કળા શીખવા જેવી છે તમારી સામે કોઈ ક્રોધ કરે ને તો શીખવા જેવું તમારે ત્યારે તમારે ખાલી મીઠું સ્માઈલ કરવાનું જોજો પછી હું બોલશે હું આટલો ખીજાઉં છું તો એ હસે છે એનો બધો અંદર ભરેલો અગ્નિ બધો બહાર નીકળી જશે પણ થોડાક પાંચ ફૂટ દૂર રહીને તમારે હસવાનું એટલે વાંધો આવે તમને તમારી સેફ્ટી સલામતી રહે છે ને એ ક્રોધ કરે હામે તમે ક્રોધ કરો તો નો અપ થતો જાય એના કરતા આપણે મીઠું સ્માઈલ કરી દેવું વધારે સારું કેવાનું ભગવાન શ્રીહરી કેટલા નિર્ભીક છે આમ તો આવા સમયે ભલભલાને બોલવું સહેલું છે આ કાળ ભૈરવ સામે આવ્યો નથી એટલે બાકી આવી ગયો હોય કોઈને સામે મેં એક બે વાર વાત કરી હતી ને તમને ભૂત પ્રેતની સભામાં આપણા એક બે હરિભક્તોનો અનુભવ છે વાત કરે હજી આમ વાત કરતા ને ધુવાડા છૂટી જાય ક્રોધ વ્યાપી ગયો ભાગી ગયેલા ભૂતો અને પ્રેતોને તેણે પાછા બોલાવ્યા તેના મનમાં અહંકાર ભરાઈ ગયો સહુને એવી આજ્ઞા કરી આ વર્ણિને આ જ ક્ષણે તત્કાળ ખાઈ જાઓ આ બાળક બટુકને તમે પ્રેમથી ખાઈ જાઓ સરસ રીતે તેનું લોહી પીવો અત્યારે ત્રિશુળ મારીને તેનું માંસ ખાઓ આવું બોલતો તે ભૈરવ તે વખતે વરણીની પાસે આવ્યો ભૂતોને પ્રેતોને પણ આજ્ઞા કરી તમે આ વાનરને મારીને તેનું માંસ ખાઓ ત્યારે મહાવીર હનુમાનજીએ ગર્જના કરી શરીર પર્વતના જેવું વિરાટ કર્યું ભૂતોની અને પ્રેતોની બધી સેનાને પૂછથી એટલે પૂછડાથી બાંધીને તેની ભેળી કરી લીધી તેને પગથી પગની પાટુથી મારવા લાગ્યા ત્યારે તે ભૂતોને પ્રેતો હાય હાય મરી ગયા એમ બોલવા લાગ્યા તેમને મોતના જેવો અત્યંત દુઃખ થયું રડતા રડતા બેહાલ થઈ ગયા તે સમયે તે બધા કુબુદ્ધિ ભૂતો પોતાના પ્રાણ બચાવવાને માટે ભાગવા લાગ્યા હનુમાનજી મહારાજ તો બહુ આગળ પણ આવ્યું ને આ મૂળ ગ્રંથમાં જ આગળ આવ્યું અત્યંત બટુક વેશમાં આવ્યા હતા એટલે નાના એવા એકદમ બાળક બનીને કારણ કે બાલ પ્રભુ છે તો બાલ પ્રભુના સેવક બનીને આવ્યા હતા એટલે એકદમ નાનું રૂપ લઈને આવ્યા હતા એટલે તો ઓળખી ન શક્યો કે આ આ લંકાવાળો છે એમ અંદર હનુમાનજીને થયો એને પરિચય તો આપવો પડશે ભગવાન સુધી પહોંચે એ પેલા બધાને અટકાવવા જરૂરી છે પછી વિકરાળ રૂપ ધારણ કરીને પ્રસાદી આપી અને હનુમાનજી મહારાજને થયું હશે કે ભગવાનના દર્શન કરવા આવે ને પ્રસાદી ન મળે તો દર્શનનું ફળ ના મળ્યું કહેવાય એટલે વિચારીને પ્રસાદી આપી હશે એવું લાગે છે મને આ ભાઈ જેને જે પ્રસાદ ભાવતો હોય એ જ લઈને પછી આપણે મંદિરમાં પ્રસાદ કર્યો હોય અને ચાર પ્રકારના શાક કર્યા હોય અમેરિકામાં તો શાક વધી ગયા કોઈના ઘરે જે એક તો શાક હોય ને ત્રણ ચાર પાંચ શાક હોય એમાં કારેલાનું શાક હોય કોઈને કારેલા આપીએ ભાવતા હોય તો એ મેથી પાકનો પ્રસાદ આપ્યો ભાઈ ભૂતોના પતિ ભૈરવને ઘણો બળવાન જાણીને હનુમાનજીએ પોતાના બંને હાથની મુઠ્ઠીઓ મારી તેનું માથું ફાડી નાખ્યું માથું ધડમાં ઘૂસી ગયું મુખમાંથી અને નાકમાંથી લોહી વહેવા લાગ્યો જેમ કોઈ મોટા પહાડની ખડક પડે તેમ તે ભૈરવ જમીન ઉપર પટકાયો ભૈરવ જ્યારે જમીન ઉપર પડ્યો ત્યારે મહાભયંકર અવાજ થયો ત્યારે કરોડો દેવતાઓ વિમાનમાં બેસીને આવ્યા અને જય જયકાર કરવા લાગ્યા વાનરરાજ હનુમાનજીનું ઘણું મોટું સામર્થ્ય દેખીને એ સમયે શ્રીહરી રાજી થયા તેમને મસ્તકે બંને ચરણકમળ સ્થાપ્યા અને બાથમાં લઈને ભેટ્યા હનુમાનજી મહારાજને કેટલો મોટો લાભ મળ્યો બાલ પ્રભુનો રાજીપો મળ્યો મસ્તક ઉપર ચરણ કમળ પ્રભુના એમને મળ્યા ભગવાનને ભેટ્યા પાછલી રાતનો એક પહોર રહ્યો હતો પછી જ્યારે અરુણોદય થયો ત્યારે શ્રીહરીએ નદીએ ગયા ત્યાં સ્નાન કર્યું આસને આવીને સંધ્યા કરી કેટલી વારમાં હનુમાનજીએ પાકા મીઠા ફળ લાવી આપ્યા તે ભગવાનને ધરાવ્યા આમ ચોથો દિવસ થયો ત્યારે શ્રીહરિ તે ફળોની પ્રસાદી જમ્યા આગળથી કથા ચાલુ હતી ને ત્રણ દિવસથી તો પ્રભુ કંઈ જમ્યા નહોતા ફક્ત ને ફક્ત પાણી પીધું હતું આ ચોથા દિવસે એ પણ ફળ કોણ લેવા હનુમાનજી મહારાજ લેવા હનુમાનજી મહારાજે ખૂબ સેવા કરી ખૂબ સેવા કરી અને એટલા માટે તમે જો હનુમાનજી મહારાજે સેવા કરી તો શ્રીજી મહારાજે પણ કેટલી કૃપા કરી હનુમાનજી મહારાજ સોનાના સિંહાસનમાં બેઠા છે ઓગણપચાસ કિલો ગોલ્ડનું સોનાનું સિંહાસન છે હનુમાનજી મહારાજનું સારંગપુરમાં મોન્ટુ ભગત અને હનુમાન દાદા કેટલા સમર્થ છે સારંગપુરના એ તો તમે જાણો જ છો એમની આંખ વાગે છે હા મહારાજને ફળ આપ્યા મહારાજ ચોથે દિવસે ફળ જેમાં વરણીએ હનુમાનજીને ધન્યવાદ કહ્યા આજ તમે અમારી ઘણી સેવા કરી જો તમે આજ અહીંયા ન આવ્યા હોત તો અમારું મોત થયું હોત આમ શ્રીજી મહારાજ બોલ્યા હવે પછી હું જ્યારે તમને સંભાળું ત્યારે મને સહાય કરવા તમારે આવવું માટે હવે તમે અત્યારે જાઓ આમ મહારાજે કહ્યું ત્યારે હનુમાનજીએ કહ્યું આ સામર્થ્ય તો આપનું છે ને આપે જ મને આપ્યું છે હે પ્રભુ આપ તો મહાસમર્થ છો કાળના પણ કાળ છો હું આપનું રક્ષણ શું કરી શકું હે પ્રભુ આપ જ્યારે મને સંભાળશો ત્યારે હું આ વખતની જેમ તુરંત સેવામાં આવીશ આવું બોલીને હનુમાનજી ચાલતા થયા અને મહાપ્રભુ શ્રીહરિ ઉત્તર દિશામાં ચાલતા થયા સ્વયં જ્યાં જ્યાં જઈને રહેતા ત્યાં રાતે નિર્ભય થઈને સૂતા હતા ફળ ફૂલ અન્ન જળ અણઈચ્છાએ મળતું તેને શ્રીહરી ખાતા પીતા હતા આમ કેટલાય દિવસ ચાલ્યા ત્યારે તે કાળો પહાડ ઉલ્લંઘન કરાયો પછી શ્વેત પહાડ આવ્યો એટલે કે બરફથી ઢકાયેલો પર્વત હવે શરૂ થયો જેને આપણે હિમાલય કહીએ છીએ બરફ વિનાનો જે પહાડ છે નેપાળમાં જાજોએ છવાયેલો છે એને શ્યામગીરી પણ કહેવામાં આવે છે બ્લેક માઉન્ટેન પણ કહેવામાં આવે છે અને શ્વેતગીરી એટલે આજનો હિમાલય તેના શિખર ઘણા ઊંચા આકાશમાં હતા અવિનાશી એક શ્રીહરીએ તે શિખરોને જોયા તે પર્વતમાં ધાતુઓની ઘણી ખાણો હતી દેવતાઓને અને તપસ્વીઓને રહેવા યોગ્ય ઘણી મોટી મોટી ગુફાઓ પણ તેમાં હતી ત્યાં એવું ઘાટું વન હતું કે તેમાં રહેનારાને સૂર્ય કે ચંદ્રમાં દેખાતા નહીં કોઈ માર્ગ પણ સૂજે નહીં એવું તે અતિ ઘાટું વન હતું વરણીરાજ તે વનમાં ભૂલા પડ્યા પણ ઉત્તર દિશા તરફ ચાલતા રહ્યા જ્યાં ગંગા નદી આવી ત્યારે ત્યાં વર્ણી રાત રોકાયા ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂરમાં શ્રમિતવરણીનો વડ નીચે વિરામ રાતે આવેલા ભૂતભૈરવનો હનુમાનજી દ્વારા પરાજય અને શ્વેતગીરી જતા ગંગા કિનારે આવ્યા એ નામે ત્રેવીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યાં મહારાજની જય